हेलो स्टूडेंट, गुड मॉर्निंग। जय मां महादेव। આપણે જોઈએ આપણા અભ્યાસક્રમમાં આગળ કે મેં તમને સરસ મસ્ત મજાની અલગ અલગ ઘણી બધી કેલિગ્રાફીઓ શીખવાડેલી છે, ત્રિકોણ, ચોરસ, વર્તુળ, અનિવન શેપ, પછી તૂટક રેખા, વમણયુક્ત રેખાઓ, એ બધી રેખાઓ શીખવાડેલી હતી। હવે આપણે સ્લેટમાં નથી કરવાનું વર્ક, હવે આપણે આપણી ડ્રોઈંગ બુકની અંદર વર્ક કરવાનું છે। ડ્રોઈંગ બુકની અંદર પેજ નંબર 6 ઉપર, જો પેજ નંબર 6 ઉપર કેલિગ્રાફી રેખાંકન આપેલા છે। પેજ નંબર 6 ઉપર ત્રણ અલગ અલગ કેલિગ્રાફીના નમૂના આપેલા છે। ત્રણેયને તમારે પેન્સિલની મદદથી જે પ્રમાણે ઉપર આપેલા છે એ જ પ્રમાણે નીચે તમારે પૂર્ણ કરવાના છે। જો અહીંયા એક ઉપ નમૂનો તમને ડોટ્સ લાઈનનો આપેલો છે અને પછીના બધા નમૂના એમનેમ છે, બોક્સ ખાલી છે, નમૂના એમાં આપેલા નથી। એ પ્રમાણે તમારે પેજ નંબર 6 પૂર્ણ કરવાનું છે, ઉપર જોતું જવાનું છે અને નીચે વર્ક કરતું જવાનું છે। એ જ રીતના મેં એક ડ્રોઈંગ શીટની અંદર મેં એ જ રીતના વર્ક કરેલું છે। જોકો ડોટ્સ લાઈન છે, વર્તુળ છે અને એક અર્ધવર્તુળ છે, બરાબર। તો હું અહીંયા જે પ્રમાણે શીખવાડું એ જ પ્રમાણે તમારે કન્ટિન્યુ પૂર્ણ કરવાનું છે। જો આ બોક્સની અંદર સીધી રેખા છે એ તમારે સ્કેલની મદદથી નથી ઉપયોગ કરવાનો, તેમાં તમારે હાથથી જ વર્ક કરવાનું છે। તો પહેલાં આપણે આ એક ચોરસ બોક્સ આપેલું છે, હવે આપણે અહીંયા વચ્ચેથી કે સીધી આપણે સ્ટાર્ટ કરી તો એક સરખી જગ્યા ન રહીએ, એટલે પહેલાં આપણે ડોટ્સ લાઈન જોઈન્ટ કરી દઈએ। પેલા ડોટ્સ લાઈન વચ્ચેની જોઈન્ટ કરવાની છે, પેલા વચ્ચેની જોઈન્ટ કરવાની છે, એટલે વચ્ચે જોઈન્ટ કરો એટલે બે એક સરખા ભાગ થઈ ગયા। હવે એ બે એક સરખા ભાગ થઈ ગયા છે એની વચ્ચે જોઈન્ટ કરવાની થશે, એટલે ચારે ભાગ એક સરખા થાય। એવી જ રીતના વચ્ચે છે અહીંયા એ પ્રમાણે ફરી એક વખત ડોટ્સ લાઈન આપણે જોઈન્ટ કરી, હવે જો અહીંયા ઊભી છે ને તો એની બાજુમાં આડી આવશે, તો સેન્ટરમાં આપણે આ બોક્સ છે એના સેન્ટરમાં કરવાની છે। બે એક સરખા ભાગ થઈ ગયા, હવે એના સેન્ટરમાં કરવાની છે, એટલે ચારેય ભાગ એક સરખા થઈ ગયા। હવે એવી જ રીતના નીચે અહીંયા આડી છે તો એની બાજુમાં કેવી આવશે, હા ઊભી, આ પ્રમાણે, પછી એના બે ભાગ હવે કઈ આવશે, આડી, અહીંયા ઊભી છે તો અહીંયા ઊભી છે તો અહીંયા આડી આવશે, વિરુદ્ધ વિરુદ્ધ આવશે, આ પ્રમાણે તમારે પૂરા બોક્સની અંદર જે પ્રમાણે આડી લાઈન આવતી હોય ત્યાં આડી, ઊભી આવતી હોય ઊભી, એ પ્રમાણે પૂર્ણ કરવાનું છે, બરાબર। મેં અહીંયા તમને એક લાઈન શીખવાડેલી છે, હવે બાજુમાં વર્તુળ દોરવાનું છે, તો વર્તુળને પહેલાં એ જ રીતના આપણે ડોટ્સ લાઈન છે એ જોઈન્ટ કરીશું, મેં બધા ડોટ્સ લાઈન જોઈન્ટ કરી દીધા છે, હવે બાજુમાં આપણે વર્તુળની પ્રેક્ટિસ કરીશું।
एकदम सरस लाइट लाइट अने आछू आछू ड्रॉ करवानुं छे, जेथी करी तमारे इरेज करवो होय तो सरस व्यवस्थित थई जाय। चारे कोर्नरे टच करीने कट ड्रॉ करवानो छे। દેખે છે વર્તુળ? આ પ્રમાણે કરવાનું છે। આ પ્રમાણે સરસ વર્તુળ કરવાનું છે, બરાબર શીખી ગયા ને? પૂર્ણ બોક્સ કરવાનું છે। હવે ત્રીજું રેખાંકન છે એ અર્ધ વર્તુળ છે, એમાં પણ એ જ રીતના છે। પેલા ડોટ્સ લાઈન જોઈન્ટ કરી દઈએ આપણે બધી। સરસ શાર્પનિંગ કરેલી પેન્સિલ ડોટ ઉપર જ ડોટ જોઈન્ટ થાય એ રીતના કરવાનું છે। હવે બાજુમાં આપણે પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ। તો આ પ્રમાણે તમારે અર્ધ વર્તુળની પ્રેક્ટિસ પૂર્ણ કરવાની છે, બરાબર। ફરી એક વખત હું તમને સમજાવી દઉં, તમારા ડ્રોઈંગ બુકની અંદર પેજ નંબર 6 ઉપર કેલિગ્રાફી રેખાંકનો અલગ અલગ 3 નમૂના આપેલા છે। એ ત્રણેયની નીચે અહીંયા પ્રેક્ટિસ કરવાની છે, ઉપર જોતું જવાનું છે અને નીચે એ પ્રમાણે વર્ક કરવાનું છે। ઓકે, થેન્ક યુ।